અમારી પાસે લગભગ 1927 થી માંડીને હમણાં સુધીના બધા જ રેડિયોના અવેલેબલ છે, અને હમણાં લોકો રેડિયોને ભૂલવા માંડ્યા છે એ માટે મારો સંગ્રહ કરું છું. કઈ રીતે કલેક્શન કરો છો, કઈ રીતનો શોખ? હું ઓલ ઓવર ઇન્ડિયામાંથી કલેક્ટ કરું છું, જ્યાં પણ રેડિયો છે ત્યાં પર્સનલી હું જાઉં છું અને લઈ આવું છું, અને આ મારો શોખ દાદાએ રાખ્યો હતો તે જ હું શોખને આગળ વધારું છું. અત્યાર સુધી કેટલા તમારી પાસે રેડિયો છે અને કઈ કઈ વર્ષના, એમાં શું ખાસિયત છે? મારી પાસે લગભગ 100 થી વધારે રેડિયો છે, કે જેમાં ખાસિયત છે વાલવાળા રેડિયો છે, બેકેલાઇટ રેડિયો છે અને ઘણા બધા નવી અલગ અલગ કંપનીના રેડિયો છે. હું 80-85 ના દાયકામાં રેડિયો રિપેરિંગ કરનું કામ કરતો હતો, આપણે રુસ્તમપરામાં. એ જમાનામાં સાહેબ પાઈ કંપની, ગ્રુન્ડિંગ કંપની, જર્મની ને ઇંગ્લેન્ડના રેડિયો આવતા હતા, યુએસએના પણ આવતા હતા, પણ એમાં આપણો બલ્બ જેટલા મોટા મોટા વાલો આવતા હતા, પણ એ વાલવાના રેડિયાની તાકાત સાહેબ શેરીમાં એક ઘરે વાગતો હોય ને આખી શેરીમાં સંભળાય એટલી તાકાત હતી એની. હવે ત્યાર પછી 90-ના દાયકામાં માઇક્રો ટેકનોલોજી થઈ ગઈ, પછી જાપાનની ટેકનોલોજી આવી, એમાં કોમ્પેક્ટ કેસેટની ટેપ રેકોર્ડ આવ્યા, હવે આજે તો તમે મેમરી કાર્ડ આવી ગયા, પણ સાઉન્ડ ક્વોલિટી જે જૂના રેડિયામાં ને કે જે જૂના એમ્પ્લીફાયરોમાં હતી તેવી સાઉન્ડ ક્વોલિટી આજે રહી નથી.